गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां प्रेक्टिस बुक ना अगत्यना दाखला सीखी रहा छे। मित्रों आजे स्वाध्याय 6.5 अने एमां मित्रों बोर्डनी एक्जाम माटेनो एक अगत्यनो एक्जाम्पल 2 मार्क्स नो आपणे सीखीशुं, तो बरोबर ध्यान आपजो। मित्रों आपणे रकमनी अंदर आपणे एवुं कीधुं छे के आपेली आकृतिमां ए बी रेखाखंड समांतर सीडी रेखाखंड होय तो x ની કિંમત શોધવાની છે। આપણને આ સમલંબ ચતુષ્કોણ છે, એમાં જુઓ આપણને વિકર્ણો BD અને આ AC એકબીજાને O બિંદુમાં છેદે છે। હવે તમે બરોબર ધ્યાનથી જુઓ તો આપણને આ રીતે આપેલું છે ચતુષ્કોણ, જુઓ ABCD સમલંબ चतुष्कोण छे। अने समलंब चतुष्कोण नी अंदर मित्रों AB रेखाखंड समांतर CD रेखाखंड आपेलू छे। हवे तमे जुओ अहींया आपणे OC OD OA OB एनी किंमतो आपेली छे। हवे तमे अहींया बरोबर ध्यानथी जुओ तो आपणे आ रीते आपेलू छे, आम अहींया O छे, अहींया D, આ સી, અહીંયા એ અને આ બી, તો આપણને આ બે ખૂણા યુગ્મ કોણના બને છે, કયા કયા બને છે જુઓ તો આપણે અહીંયા લઈએ તો ખૂણો ઓ સી ડી બરાબર ખૂણો કયો થાય ઓ એ બી થાય, અને આ શું થાય મિત્રો યુગ્મ કોણના ખૂણા થાય। આ બંને ખૂણા કેવા થાય યુગ્મ કોણના, એમના માપ કેવા હોય સરખા। ત્યાર પછી આ તો આપણે આ માપ લીધું, હવે આ ઊંધો લઈએ એસ આકાર આમ આ રીતે, તો જો અહીંયા ડી, અહીંયા સી, પછી અહીંયા ઓ, અહીંયા બી અને આ આવશે એ, તો હવે આ પણ યુગ્મ કોણના માપ થાય અને એના માપ સરખા હોય તો ખૂણો ઓ ડી સી બરાબર ખૂણો ઓ બી એ, અને એ થાય મિત્રો યુગ્મ કોણની જોડ, બરોબર। હવે સાથે સાથે તમે આ બે ખૂણાની વાત કરો, ડી ઓ સી અને એ ઓ બી એ અભિકોણ થાય, માટે માપ ખૂણો ડી ઓ સી બરાબર એટલે કે માપ ખૂણો એ ઓ બી, માપ ખૂણો એ ઓ બી અને આ કેવા થાય મિત્રો અભિકોણ, સામસામેના ખૂણા અને એમના માપ કેવા થાય સરખા થાય। તો હવે મિત્રો આપણી પાસે હવે જુઓ આ ઓ સી ડી કયો ત્રિકોણ બનશે, ત્રિકોણ ઓ સી ડી, અને ત્રિકોણ આપણી પાસે આકૃતિમાં જોઈએ તો મિત્રો કયો બનશે ઓ એ બી, જુઓ ઓ આ લીધો ને આપણે ઓ સી ડી અને ઓ એ બી, આ કેવા ત્રિકોણ થશે ત્રિકોણ ઓ એ બી સમકોણ, સમ એટલે સરખા, કોણ એટલે ખૂણા, સમકોણ ત્રિકોણ થાય, બરોબર। માટે હવે જો સમકોણ ત્રિકોણ થાય તો માટે શું થશે, આને કેવી રીતે લખાય ત્રિકોણ ઓ સી ડી સમરૂપ ત્રિકોણ ઓ એ બી થાય। માટે હવે ધ્યાન આપજો મિત્રો કે ઓસી આકૃતિમાં આ ઓસી અપોન ઓએ, ઓસી અપોન ઓએ થાય સૂત્ર પ્રમાણે, અને ઓડી અપોન શું થાય ઓબી, ઓડી અપોન ઓબી, આ સૂત્ર યાદ રાખજો મિત્રો આકૃતિમાં બરોબર ધ્યાનથી જુઓ તો ઓસી અપોન ઓએ OD upon OB થાય। હવે એમાં કિંમતો મૂકો OC એટલે x + 3 છેદમાં OA એટલે x + 5 અને OD બરાબર x - 2 અને છેદમાં x - 1। હવે મિત્રો ક્રોસ ગુણાકાર કરો આ બે નો તો શું થાય x + 3 કૌંસમાં x - 1 બરાબર x - 2 અને આને ભાગાકારને આ બાજુ લઈ જાઓ x + 5। હવે તમે ગુણાકાર કરો
तो આપણે કેવી રીતે લઈએ આ x લો કૌંસમાં આ x માઈનસ 1 હવે પ્લસ 3 અને x માઈનસ 1 વિસ્તરણ કરી રહ્યા છીએ ગુણાકાર કરીએ છીએ હવે આ x લો કૌંસમાં x પ્લસ 5 અને માઈનસ આ 2 લઈએ કૌંસમાં x પ્લસ 5 હવે મિત્રો બરોબર ધ્યાન આપજો આ x નો આ બંને સાથે ગુણાકાર કરો આ રીતે તો શું થાય x સ્ક્વેર માઈનસ x વત્તા 3x માઈનસ 3 બરાબર આ x નો ગુણાકાર કરો તો x સ્ક્વેર પ્લસ 5x માઈનસ આ 2 નો ગુણાકાર કરો 2x માઈનસ પ્લસ માઈનસ 2 5 10 હવે જો આ બરાબર ની આ બાજુ પણ x સ્ક્વેર આ x સ્ક્વેર બરાબર ની બંને બાજુ છે એટલે ઉડી જાય હવે જો આ માઈનસ x આ બે સરખા પદો છે આ બે તો આ બે ની બાદબાકી કરો માઈનસ પ્લસ માઈનસ 3 માંથી 1 જાય તો 2x રહે મોટી સંખ્યા આગળ પ્લસ માઈનસ 3 બરાબર 5 માંથી 2 જાય તો 3x અને માઈનસ 10 થાય હવે મિત્રો આ 3 ને આ બાજુ લાવો માઈનસ 3 ને પેલી બાજુ લઈ જઈએ તો શું થશે આ 2x 3x ને બરાબર ની આ બાજુ લાવીએ તો માઈનસ 3x થાય અને બરાબર માઈનસ 10 હવે આ માઈનસ 3 ને પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ 3 થાય માટે બાદબાકી કરીએ તો કેટલા આવે માઈનસ x અને અહીંયા બાદબાકી કરો માઈનસ પ્લસ માઈનસ 10 માંથી 3 જાય તો 7 વધે અને મોટી સંખ્યા આગળ માઈનસ એટલે માઈનસ 7 માટે બંને બાજુ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય માટે x બરાબર કેટલા આવ્યા 7 તો મિત્રો આપણે અહીંયા લખી શકીએ કે x ની કિંમત 7 છે કેટલી છે x ની કિંમત 7 છે ક્લિયર આવર્સન મિત્રો પણ બેઝિક મિત્રો તમે આ નિયમો જો તમે જાણતા હશો તો દાખલાઓ તો એકદમ ઈઝી છે સૂત્રો યાદ હોય તો તમે સરળતાથી ગણી શકો તો આ વિડિયો બરોબર ધ્યાનથી જોવાનું રાખજો જેથી કરીને તમે આ ચેપ્ટરના પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો તો નેક્સ્ટ વિડિયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ